માળિયા હાટીના બાદ મેંદરડા તાલુકા પંચાયતમાં પણ ભડકો થયો છે. માળિયા હાટીના તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાયા બાદ મળેલી બેઠકમાં મહિલા પ્રમુખે પોતાનું પદ ગુમાવ્યું છે. જોકે ભાજપ શાસિત તાલુકા પંચાયતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, જેમાં મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખે પણ રાજીનામું ધરી દેતા તાલુકાનું રાજકારણ ગરમાયું છે. હું દયાદીપક મકવાણા, હું છેલ્લા 10 મહિનાથી આ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મારી ફરજ બજાવું છું. આજ રોજ હું પ્રમુખ પદના હોદ્દા ઉપરથી રાજીનામું આપું છું. રાજીનામું આપવાનું કારણ શું છે? અમુક સભ્યોના ત્રાસથી. પ્રમુખ દયાબેન મકવાણાએ જણાવ્યું કે તાલુકા પંચાયતના સભ્યોના ત્રાસથી કંટાળી મેં રાજીનામું આપ્યું છે. આ બાબતે જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય સામે આક્ષેપો થયા છે, તેમજ ઉપપ્રમુખ સહિતના સભ્યો સામે પણ આરોપો લગાવ્યા છે, જેથી તાલુકાનું રાજકારણ ગરમાતા હવે પછી શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું. પતિ દીપક મકવાણા, છેલ્લા 10 મહિનાથી આ મારા ધરમપત્ની મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે અને 2.5 વર્ષથી આ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવી હાલમાં મારા ધર્મપત્ની તાલુકા પંચાયતના પદ ઉપરથી રાજીનામું આપે છે. રાજીનામું દેવાનું કારણ, અમુક એવા સભ્ય અમે અનુસૂચિત જાતિમાંથી આવીએ છીએ અને માનસિક ત્રાસના કારણે મેંદરડા વંથલી અને માણાવદરના ધારાસભ્ય જે કોંગ્રેસના સદસ્ય પરીતભાઈ માકડિયાને જે વચન આપ્યું હતું કે હું ચૂંટાઈ જાય તો તું ભલે કોંગ્રેસમાં હોવ હું તને પ્રમુખ પદ બનાવી દઈ, હું ભાજપમાં હોવા છતાં મને પ્રમુખ પદમાંથી માનસિક ટોર્ચરના કારણે પ્રમુખ પદમાંથી હું રાજીનામું દેવડાવું છું અને એક વરદ કાઠી કરીને છે જે હાલમાં અત્યારે ઉપપ્રમુખ છે એ વારંવાર એવું ટોર્ચર કરે છે કે સાલા દલિતો તમારે આ ખુરશીમાં બેસવાનો કોઈ હક નથી. એ પછીના જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, એ પણ માનસિક ટોર્ચર ચાલુ કર્યું હતું ગ્રાન્ટ બાબતથી કે હું જિલ્લાનો પ્રમુખ છું તમારે મને 15-20 લાખ ગ્રાન્ટ આપવી જોઈએ. એવી જ રીતે વિનુ રાજાણી, ચિરાગ રાજાણી મેંદરડાના જે આગેવાન કહેવામાં આવે છે એ બંને લોકો વારંવાર ગ્રાન્ટથી મને માનસિક ટોર્ચર આપતા એના કારણે મારા ધર્મપત્ની તાલુકા પંચાયતના પ્રમુખ પદથી રાજીનામું આપે છે.